શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં હું યજ્ઞેશ ડોબરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 ધંધાનો હેતુ, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર. આજે આપણે વાત કરીશું ધંધાના સામાજિક હેતુઓ વિશે. ધંધાના આર્થિક હેતુઓ આપણે લાસ્ટ સેશનમાં જોઈ ગયા. હવે આપણે જોઈએ ધંધાના સામાજિક હેતુઓ, જે પરીક્ષામાં આપને 2 માર્ક્સ 3 માર્ક્સ કે 5 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, જેની ચાવી છે સારો ગુવા અન્ય. શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો સામાજિક જવાબદારીનો હેતુ. કોઈ પણ ધંધો હોય એનો ઉદ્ભવ, વિકાસ અને અંત સમાજમાં જ થતો હોય છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી, કારણ કે ધંધાને જરૂરી એવી તમામ વસ્તુઓ સમાજ પાસેથી મેળવતો હોય છે. કાચો માલ સમાજ પાસેથી મેળવે, મૂડી કર્મચારીઓ સમાજ પાસેથી મેળવે, આ બધાનો ઉપયોગ કરીને જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન પણ એ કોને વેચતો હોય છે? સમાજના લોકોને વેચતો હોય છે. આમ કોઈ પણ ધંધો સમાજ વગર શક્ય નથી, અને ધંધાની સમાજ પ્રત્યેની જે ફરજ અદા કરવાની જવાબદારી છે એને આપણે કહીએ છીએ ધંધાની સામાજિક જવાબદારી. તો વર્તમાન સમયમાં ગ્રાહકમાં આવેલી જાગૃતિઓ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ અને ગ્રાહક સંગઠનોના કારણે ધંધાકીય એકમે જુદા જુદા હિતો પ્રત્યે અથવા જુદા જુદા હિત ધરાવતા સમૂહો પ્રત્યે સજાગ થવાની ફરજ બની છે. કારણ કે વર્તમાન સમયમાં જુઓ તો ગ્રાહક જાગૃત થઈ ગયા છે, ગ્રાહકોના સંગઠનો સાથે સાથે સરકારી નિયંત્રણો, સમાજની જાગૃતતાને કારણે ધંધાએ સમાજના જુદા જુદા વર્ગો પ્રત્યે સજાગ થવું પડે છે, અથવા ધંધાને સમાજના જુદા જુદા વર્ગો પ્રત્યે જાગૃત થવું પડે છે. ધંધાકીય એકમ સાથે સમાજના ઘણા બધા વર્ગો અથવા સમાજના ઘણા બધા જૂથો જોડાયેલા છે, જેવા કે માલિકો, એટલે કે જેને આપણે શેર હોલ્ડરો પણ કહીએ છીએ. ધંધાના માલિકો એટલે કોણ? તો કે શેર હોલ્ડરો, કર્મચારીઓ, લેણદારો, સરકાર, આ બધા ધંધા સાથે જોડાયેલા જૂથો છે. આ બધા ધંધાકીય એકમો સાથે હિત ધરાવતા જૂથો છે, બરાબર છે? અને આ દરેકના હિત જુદા જુદા હોય. ધંધાના જે માલિકો એટલે કે શેર હોલ્ડરોનું હિત વધુ ને વધુ ડિવિડન્ડ મેળવવાનું હોય છે, જ્યારે કર્મચારીઓનું હિત વધુ ને વધુ પગાર મેળવવાનું હોય છે. લેણદારોનું હિત એને જે સમયસર નાણાં મળી જાય, સમયસર એનું લેણું મળી જાય એ માટેનું હિત હોય છે. સરકારનું હિત સારામાં સારું અને અથવા વધુમાં વધુ ટેક્સ મળે એવું હોય છે. આમ દરેકના હિત જુદા જુદા હોય છે. માલિકનું હિત ડિવિડન્ડનું, કર્મચારીનું હિત પગાર મેળવવા માટે, લેણદારોનું હિત એનું લેણું સમયસર મળે એના માટે, સરકારનું હિત કરવેરા માટેનું હોય છે. આમ ધંધા સાથે સંકળાયેલા દરેક જે વર્ગો છે એના હિત જુદા જુદા હોય છે, અને ધંધાકીય એકમે આ દરેક વર્ગોના હિતોનો ખ્યાલ રાખવો જરૂરી છે, અથવા ધંધાકીય એકમે આ દરેકના હિતોનું ધ્યાન રાખવું, આ દરેકના હિતોની જાળવણી કરવી જરૂરી છે, બરાબર છે? આ ઉપરાંત ધંધાકીય એકમે પર્યાવરણ માટેના જે કાયદાઓ છે, કર્મચારીઓના કલ્યાણ માટેના કાયદાઓ છે, કારખાના ધારો અથવા ગ્રાહક સુરક્ષા ધારાઓનું પાલન કરવું પણ જરૂરી છે. આમ સરકાર દ્વારા જે પણ કાયદાઓ ઘડવામાં આવે છે એ કાયદાઓનું પાલન કરવું, સાથે સાથે ગ્રાહક, લેણદાર, કર્મચારીઓ અને માલિકોના હિતોનું રક્ષણ કરવું એ ધંધાની સામાજિક જવાબદારી છે. બીજું, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. ભારત જેવા અતિવસ્તી ધરાવતા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે, તો ધંધાકીય એકમો નવી નવી રોજગારીનું સર્જન થાય, વધુ ને વધુ રોજગારીઓનું સર્જન થાય એ માટે નવા એકમોની સ્થાપના કરે છે. કારણ કે જેમ જેમ નવા નવા ઔદ્યોગિક એકમો સ્થપાતા જશે તેમ એ એકમોમાં રોજગારીની તકોનું સર્જન થતું જશે. આમ નવી રોજગારી ઊભી થાય એ હેતુથી નવા એકમોની સ્થાપના કોણ કરે છે? ધંધાકીય એકમો કરે છે. અને આ નવા એકમોની સ્થાપના દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ ધંધાકીય એકમોનો હોય છે. ફોર એક્ઝામ્પલ, ખાદી અને ગ્રામોદ્યોગ પંચ જે લિજ્જત પાપડ બનાવે છે, તમે બધા એડવર્ટાઇઝ જોયો હશે. તો ખાદી અને ગ્રામોદ્યોગ પંચ એ લિજ્જત પાપડ બનાવે છે, અથાણા બનાવે છે, આવા ઘણા બધા ઉદ્યોગો ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપ્યા છે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળી રહે, ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન થાય. આ ઉપરાંત સરકાર પણ
ઘણા બધા પછાત વિસ્તારો જે જંગલના છે પર્વતીય વિસ્તારો છે એવા પછાત વિસ્તારોમાં સરકાર દ્વારા ઉદ્યોગો સ્થાપવામાં આવે છે જેથી પછાત વિસ્તારના લોકોને આદિવાસી અથવા જંગલ વિસ્તારના લોકોને પણ રોજગારી મળી રહે તો ધંધાનો બીજો હેતુ રોજગારીની તકો પૂરી પાડવાનો હોય છે ત્રીજું ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા પૂરી પાડવાનો હેતુ ધંધાનો ત્રીજો સામાજિક હેતુ ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા પૂરી પાડવાનો છે એવી વસ્તુ હોવી જોઈએ ધંધાકીય એકમે વસ્તુ એ રીતે પૂરી પાડવી જોઈએ કે જે વસ્તુ સમાજના લોકોની જરૂરિયાત સંતોષી શકે અને સમાજના લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય એ રીતે વસ્તુ કે સેવા ગ્રાહકો સુધી પહોંચાડવાનો હેતુ ધંધાનો હોવો જોઈએ ખાસ કરીને રસોઈમાં ઉપયોગી મસાલાઓ છે ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોએ ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઠંડા પીણા રસોઈમાં ઉપયોગી મસાલાઓ ખાદ્ય પદાર્થો આ બધાય ગ્રાહકના આરોગ્ય સાથે જોડાયેલા છે એટલે એમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ન જવું જોઈએ જે ધંધાકીય એકમો રસોઈમાં ઉપયોગી મસાલા ઠંડા પીણા કે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરે છે એમની વસ્તુની ગુણવત્તા A1 ક્વોલિટીની સારામાં સારી હોવી જોઈએ ગ્રાહકને એમાં નબળી ગુણવત્તાનું વેચાણ ન કરવું જોઈએ ધંધાની સામાજિક જવાબદારી છે સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો ગ્રાહકને વ્યાજબી ભાવે વસ્તુ પૂરી પાડતા હોય છે જે ધંધાકીય એકમો સામાજિક હેતુ ધરાવે છે જે ધંધાકીય એકમો એવું માને છે કે ગ્રાહક આપણો ભગવાન છે આપણે એને યોગ્ય સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવી જોઈએ એવા સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો હંમેશા ગ્રાહકને વ્યાજબી ભાવે વસ્તુ પૂરી પાડે છે આ ઉપરાંત સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો ગ્રાહકને ઘર સુધી વસ્તુ પહોંચાડતા હોય છે ગ્રાહકના ઘરે વસ્તુની ગોઠવણ યોગ્ય રીતે કરી આપતા હોય છે આ પણ ધંધાની એક સામાજિક જવાબદારી છે અથવા તો ધંધાની એક સામાજિક હેતુ છે ચોથું વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ ઘણા બધા ધંધાકીય એકમો શું કરે ખબર વધુ નફો મેળવવા માટે ગેરવ્યાજબી વેપારી રીત રસમો અનુસરતા હોય છે જેવી કે કાળા બજાર સંગ્રહખોરી ગેરમાર્ગે દોરતી જાહેરાત કાળા બજાર કોને કહેવાય બજારમાં જે વસ્તુની અછત હોય ને એનો વેપારીઓ સંગ્રહ કરી મૂકે ફોર એક્ઝામ્પલ ડુંગળી છે તો ડુંગળીની બજારમાં અછત સર્જાવાની છે એવું વેપારીઓને લાગે એટલે શું કરે પોતાના ગોડાઉનમાં ડુંગળીઓ ભરી દે પરિણામે બજારમાં ડુંગળીની શું સર્જાય અછત અને ઇકોનોમિક્સનો રૂલ્સ તમને ખબર છે કે જે વસ્તુની અછત હોય એની કિંમતમાં શું થાય વધારો એટલે જ્યાં સુધી ડુંગળીની કિંમત વધતા વધતા ખૂબ ન વધી જાય ત્યાં સુધી વેપારીઓ એના ગોડાઉનમાં જ વસ્તુ રાખી મૂકે એ ગોડાઉનમાંથી વસ્તુ બહાર ન કાઢે મતલબ એનો સંગ્રહ કરી મૂકે જ્યારે વસ્તુની કિંમત ખૂબ વધી જાય ત્યારે એના પોતાના ગોડાઉનમાંથી વસ્તુ કાઢી અને બજારમાં મૂકે જેથી ગ્રાહકો એ વસ્તુની વધારે કિંમત ચૂકવવી પડે ઊંચી કિંમત ચૂકવવી પડે આ રીતની જે નીતિ અનુસરે છે એને કહેવાય ગેરવ્યાજબી વેપારી રીત રસમો તો ધંધાની એક જવાબદારી બની જાય કે વ્યાજબી વેપારી રીત રસમો અનુભવે અથવા વ્યાજબી વેપારી રીત રસમો અનુસરે એ કોઈ દિવસ કાળા બજાર ન કરે કોઈ દિવસ સંગ્રહખોરી ન કરે કોઈ દિવસ ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન કરે ગેરમાર્ગે દોરતી જાહેરાત એટલે શું તમને ખબર જ છે ટીવીમાં તમે જુઓ છો થમ્સઅપ પી ગયા પછી તમારા શરીરમાં કોઈ દિવસ તાકાત આવી એવું બન્યું નહીં મેન્ટોસ ખાધી તો દિમાગની બત્તી જલી જાય એવું કોઈ દિવસ થાય નથી થતું ભાઈ બરાબર છે અમુક લોકો એમ કે ભાઈ કોમ્પ્લેન પીન કોઈ દિવસ લાંબા થઈ ગયા એવું બન્યું નહીં આ બધી વસ્તુ શું છે ગેરમાર્ગે દોરતી જાહેરાતો છે અને આવી જાહેરાતો દ્વારા ગ્રાહકને છેતરવાનો પ્રયત્ન કરે છે તો ધંધાકીય એકમે આવું પણ ન કરવું જોઈએ ધંધાની એક સામાજિક જવાબદારી છે ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે વ્યાજબી વેપારી રીત રસોનો અનુસરવી એ પણ ધંધાની સામાજિક જવાબદારી છે અથવા ધંધાનો સામાજિક હેતુ છે પાંચમો અન્ય હેતુ ધંધો સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે હવે આપણે એમ થાય આગવી ઓળખ એટલે શું હું તમને એક એક્ઝામ્પલ આપું ટૂથપેસ્ટ છે ને ટૂથપેસ્ટ એમાં કોલગેટે પોતાની આગવી ઓળખ ઊભી કરી જુઓ ટૂથપેસ્ટનો પર્યાય કોણ બની ગયો કોલગેટ મોટાભાગના લોકો એમ નહીં કે ટૂથપેસ્ટ લેવા જાઉં હું કહે છે કોલગેટ લેવા જાઉં પછી ભલે એ પતંજલિની હોય પણ કે હું કોલગેટ તો ટૂથપેસ્ટના માર્કેટમાં કોલગેટે પોતાની શું ઊભી કરી આગવી ઓળખ એ ઉપરાંત બોડી લોશન અત્યારે શિયાળામાં બોડી લોશન લગાવે તો આપણે શું કહે વેસેલિન લગાવ્યું પછી એ ગમે કંપનીનું હોય પણ શું વેસેલિન તો બોડી લોશનના માર્કેટમાં વેસેલિનને શું ઊભી કરી આગવી ઓળખ આમ ધંધાકીય એકમો સમાજમાં આગવી ઓળખ પ્રાપ્ત કરવી એ પણ એક સામાજિક હેતુ છે બીજું ઉત્પાદન ક્ષેત્રે નવા નવા સંશોધન હાથ ધરવા નવા નવા સંશોધન દ્વારા દેશનો વિકાસ કરવો એ પણ સામાજિક હેતુ છે
तीजु राष्ट्र आर्थिक विकास में सरकार ने मददरूप थव राष्ट्र आर्थिक विकास में सरकार जेपन कई कायदाओ घड़ता हो कायदा पालन करव धंधा सामजिक हेतु है। कर्मचारी ने घना बदा नाणकीय उत्तेजनों पूरा पाड़वा कर्मचारी ने योग्य वर्तर आपू धंधा सामजिक हेतु है। आम आप धंधा पांच सामजिक हेतुओं विषे चर्चा करी चावी से सारो गुवा अन्य फरी एक बार चावी अपने चावी प्रमाण मुद्दा रिपीट करिए सा एटले सामाजिक जवाबदारी हेतु रो एटले रोजगारी की तक पूरी पाड़वानो हेतु गु एटले गुणवत्तावाड़ी वस्तु और सेवा पूरी पाड़वानो हेतु वा वा एटले व्याजबी व्यापारी रीत रसमो अनुसरवानो हेतु और पांचमू अन्य हेतु। तो विद्यार्थी मित्रों आशा राखू छू वीडियो गम्य हे और जो गम्य हो तो लाइक और शेर करवानुं भूलशो नहीं। आभार। जय हिंद।